રેટિના ડિટેચમેન્ટની તમારી સર્જરી થઈ ગઈ છે, હવે તમારો શું અભિપ્રાય છે હોસ્પિટલ માટે? ઓજસ હોસ્પિટલ તો એકચ્યુઅલી બહુ વેલ નોન છે, હું પણ ઘણા વર્ષોથી અહીંયા આવું છું અને અત્યારે મારી લેટેસ્ટમાં રેટિનાની આ જે સર્જરી સૌમિલ સરે કરી, જે પહેલાં મને થોડો ડર પણ લાગતો હતો કે આ કારણ કે આઈસાઈટ જઈ શકે ને એવું બધા કહેતા હતા, એમ પણ સરે બહુ એકદમ ઇઝીલી જાણે લાગે ને એવી રીતે સર્જરી કરી અને એની પછી પણ મને વીક વીક હું રેસ્ટ કર્યો, મેં પણ જરા પણ દુખાવો નહોતો કે કંઈ જ નહીં, એકદમ ફાઇનલી. તમારો ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો રહ્યો છે રિગાર્ડિંગ ધીસ પ્રોસિજર? પહેલા તમે આટલા વર્ષોથી આવો છો, હા, પણ હવે તમારો સ્પેસિફિકલી અત્યારમાં કેવું રહ્યું છે તમારું? હા, એટલે બહુ એકદમ આપણને આવીએ તો એમ લાગે કે આત્મીયતાથી કોઈ પણ આપણને જે જુનિયર ડૉક્ટર્સ પણ બધા આપણને વેલકમ કરે અને ફ્રેન્ડલી રીતે સમજાવે બધી રીતે, એટલે આમ ખૂબ જ એટલે આમ કમ્ફર્ટેબલ ફીલ થાય આપણને. પરસે તમારો જ્યારે સર્જરી ચાલતી હતી ત્યારનો કેવો એક્સપિરિયન્સ હતો? ઓપરેશન થિયેટરની અંદર અંદર જતાથી બહાર આવતા તરફનો ત્યારે તમારો ફિયર ને બધો કેવો? હા, એટલે થોડો ફિયર તો હતો જ, મેં કીધું ઓફકોર્સ એ તો દેવાના છે. હા, પણ જઈન છું એટલે પાછળના દાદાનું નામ લેતા લેતા ગયા અંદર. પણ મને કીધું એમ સરે ઘણું, અને એની પહેલાં પણ જે ભાઈએ મને આગની નીચે ઇન્જેક્શન્સ ને આપ્યું તો પણ એમ બહુ જ એકદમ સારી રીતે કે એમ તકલીફ ન થઈ એ રીતે એમણે જે બધી મીન્સ ઓપરેશનના જવા પહેલાંની જે વિધિ કરી બધી, ઇટ વોઝ ઓલ્સો એટલે કંઈ ખબર ન પડી એવી રીતે સારી રીતે થઈ ગયું. એમ ઓવરઓલ બહુ ફાઇન રહ્યું. અને આપણે કોઈને પણ હું કહું તો તરત સજેસ્ટ કરું કે તમે, અને મારા ઘરમાં ફ્રેન્ડ્સ આવે પણ છે અહીંયા, નીતિન સાહેબ હશે.